આજે મિત્રો પરિશ્રમ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન વિષય છે પ્રકરણ 9 આપણી અર્થવ્યવસ્થા. અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે માલિકીને આધારે ઉદ્યોગનું વર્ગીકરણ અને સંગઠિત ક્ષેત્ર અને અસંગઠિત ક્ષેત્ર છે તેનો આપણે અભ્યાસ કર્યો. હવે જે આપણે વાત કરવી છે આર્થિક ઉદારીકરણ. અર્થતંત્રની અંદર જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારથી 1991 સુધી જે આપણે અર્થવ્યવસ્થાની પદ્ધતિ અપનાવી છે અને એ પદ્ધતિ દ્વારા આપણે જેવો જોઈએ તેવો વિકાસ ન કરી શકે ત્યારે હંમેશા આપણે અન્ય દેશો છે એના ઉપર આધાર રાખવો પડે. તેથી આપણી સરકારે 1991 પછી એક સુધારા કરવાની જરૂર પડી અને તેને આર્થિક સુધારા તરીકે ઓળખવામાં આવે છે. હવે આર્થિક સુધારાની વાત કરીએ ત્યારે કે અર્થતંત્રની અંદર જે કઈ નિયમો છે નિયંત્રણો છે જે કઈ પદ્ધતિ છે એમાં જે કઈ ફેરફાર કરવામાં આવે તેને આપણે આર્થિક સુધારાઓ કહીએ છીએ. એમાંથી ત્રણ પ્રકારના આર્થિક સુધારા કરવામાં આવ્યા. એક આર્થિક ઉદારીકરણ, એક ખાનગીકરણ અને એક વૈશ્વિકીકરણ. આ ત્રણ પ્રકારના છે એ સુધારા કરવામાં આવ્યા છે. ઉદારીકરણ જોઈએ. આર્થિક ઉદારીકરણ, આર્થિક ઉદારીકરણની વ્યાખ્યા જોઈએ તો સરકાર દ્વારા ક્રમશઃ એટલે ધીરે ધીરે એક સ્ટેપ પછી બીજું સ્ટેપ એમ ધીરે ધીરે અર્થતંત્રની અંદર જે કઈ નિયંત્રણો અથવા અંકુશો છે એ અંકુશોને દૂર કરવા તેને આર્થિક ઉદારીકરણ કહેવામાં આવે છે. કે સરકાર દ્વારા જે કઈ અર્થતંત્ર ઉપર ઉદ્યોગો ઉપર છે વેપાર ઉપર છે ધંધા ઉપર છે જે કઈ નિયંત્રણો છે એ નિયંત્રણો હળવા કરવા તેને આર્થિક ઉદારીકરણ કહેવામાં આવે છે. જ્યારે 1991 પહેલા જે નિયંત્રણો જે કડક હતા જેનાથી જેવું જોઈએ એવું વસ્તુનું ઉત્પાદન ન થતું તો આર્થિક ઉદારીકરણ છે જરૂર શા માટે પડી. એક તો વિશ્વના સાથે સારવા માટે વિશ્વની અંદર નવા નવા ફેરફારો થયા નવી નવી પદ્ધતિ આવી પરંતુ ભારત દેશે હજી કોઈ નવી સંશોધન થયું ન હતું. એટલા માટે વિશ્વ સાથે સારવા માટે વિશ્વના પ્રમાણમાં ભળવા માટે વિશ્વના અન્ય દેશો છે એકા બીજા દેશની અંદર વેપાર થતો જ્યારે ભારતનો વેપાર છે ભારત પૂરતી મર્યાદિત હતો. તમારે આયાત કરવી હોય નિકાસ કરવી હોય વિદેશી વસ્તુ મંગાવવી હોય તો તમારે એક લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે. આ નિયંત્રણને કારણે અન્ય દેશો સાથે એનો આયાત નિકાસ છે વસ્તુનું ખરીદ વેચાણ ન થતું જેનાથી વિશ્વના પ્રવાહ છે એની અંદર ભરવા માટે ભારત દેશને વિકસિત બનાવવા માટે ભારત દેશ કેવો છે વિકસિત બનાવવા માટે ભારત સરકારે 1991 ની અંદર આર્થિક ઉદારીકરણ નીતિ અપનાવી જેને આર્થિક ઉદારીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ નીતિ અનુસાર ઉદ્યોગ વેપાર અને ધંધાને લગતા નિયંત્રણો દૂર કરવા કે તમારે નવો ઉદ્યોગ સ્થાપવો છે તો તમારે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું. તમારે કોઈ નવો વ્યવસાય કરવો છે તો એના માટેના જે નિયમો છે એમાંથી તમારે પસાર થવું પડતું. કોઈ ધંધો શરૂ કરવો છે તો એના માટે તમારે મંજૂરી લેવા માટે લાંબો સમય કાઢવો પડતો જેનાથી નવા ઉદ્યોગો છે એની સ્થાપના ન થતી જૂના ઉદ્યોગો છે એમાં ઘણો બધો સમય જતો અને દેશ માટે જે જોઈએ તેવી વસ્તુઓનું ઉત્પાદન
विदेश थी कोई वस्तु मंगावी नवा उद्योगो स्थापवा माटे मंजूरी प्रक्रिया से सवाल बतावी तमारो कोई नवो उद्योग स्थापो छे तो तमे लांबी प्रक्रिया वर्ष बे वर्ष तक जता रहता एने बदले ई प्रक्रिया केवी बनावामां आवी सरल तमने ओसा समय नी अंदर से नवा उद्योग माटे नी से ए प्रवंगी मळी जाय બીજું છે ખાનગીકરણ જાહેર સાહસના ઉદ્યોગો ખોટ કરતા નફો ઘટતો કામદારો સંગઠિત થયા વિશ્વની ગુણવત્તા ખાનગી સાહસનો નફો કરવા લાગ્યા આ બધી પરિસ્થિતિને ખાનગીકરણને પ્રોત્સાહન આપ્યું ખાનગીકરણ એટલે શું કે સરકાર હસ્તકના જે જાહેર સાહસો છે એ કોઈ ખાનગી વ્યક્તિને સોંપવા એને ખાનગીકરણ કહેવામાં આવે છે સરકાર હસ્તકના જે ઉદ્યોગો હતા એ ખોટ કરતા કામદારો છે એ શોધખોળ રસ્તો અપનાવીને વસ્તુનું ઉત્પાદન કરતા વસ્તુની ગુણવત્તા છે તે જળવાતી નહીં હતી અને જોઈએ એવું પૂરતા પ્રમાણમાં તેનો વિકાસ ન થતો હોવાથી સરકારે શું કર્યું જે જાહેર સાહસો ઉદ્યોગો છે એ ખાનગી વ્યક્તિને સોંપીને અથવા ખાનગી વ્યક્તિ સાથે ભાગીદારી કરીને જે પ્રક્રિયા અપનાવવામાં આવી તેને આપણે શું કહીએ છીએ ખાનગીકરણ કહીએ છીએ તો જાહેર સાહસોના ઉદ્યોગો ખોટ કરતા નફો ઘટતો જતો કામદારો સંગઠિત થતા વસ્તુની ગુણવત્તાની માંગ હતી આ બધાને ધ્યાનમાં રાખીને શું નક્કી કરવામાં આવ્યું કે ખાનગીકરણને છે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે આપણે જોઈએ કે સરકારી સ્કૂલ હોય બહુ વ્યવસ્થા હોય પણ લોકો અથવા શિક્ષકો છે એમને કામ ન કરતા હોય તો જોઈએ એવું શિક્ષણ મળતું નથી પણ એ જ વસ્તુ પ્રાઇવેટ સ્કૂલની અંદર જાય તો વ્યવસ્થિત કામ થતું હોય તો આપણે એનાથી લાભ થતો હોય છે એવી રીતે ખાનગીકરણ પણ અપનાવવામાં આવ્યું વૈશ્વિકીકરણ વૈશ્વિકીકરણ એટલે સમગ્ર વિશ્વનું યુગ બન્યું મેં તમને પહેલા વાત કરી કે આપણે જે વસ્તુ છે અથવા જે ખરીદ વેચાણ છે એ દેશ પૂરતી મર્યાદિત હતું અહીંયા દેશ સાથે આપણો ખરીદ વેચાણ છે એ વેપાર થતો ન હતો પરંતુ 1991 પછી વૈશ્વિકીકરણ એટલે સમગ્ર વિશ્વનું એક બન્યું કે હવે આપણે ખરીદ વેચાણ છે સમગ્ર વિશ્વની અંદર કોઈ પણ દેશની અંદર છે તેનું વેચાણ કરી શકીએ છીએ એક બીજાથી નજીક આવું જો આપણે વિદેશો સાથે આપણે વેપાર કરશું તો અન્ય દેશો સાથે આપણો સંબંધ કેવો હશે નજીકનો હશે એકબીજા સાથે આપણો સંબંધ કેવો હશે નજીકનો જોવા મળશે વિશ્વના કોઈ પણ દેશમાં વેપાર ધંધો કરવો આ વૈશ્વિકીકરણનો મુખ્ય હેતુ છે કે વિશ્વનો કોઈ પણ દેશ છે એની સાથે આપણે વેપાર ધંધો કરવો આપણે વસ્તુ છે વિશ્વમાં વેચવી અથવા વિશ્વનો દેશ છે એ ભારત દેશની અંદર વસ્તુનું ખરીદ વેચાણ કરી શકે પરસ્પર સંબંધો વિકસાવવા હવે આપણે વેપાર કરશું એટલે આપણા સંબંધોમાં શું મળશે વધારો થશે અમેરિકા સાથેનો સંબંધ રશિયા સાથેનો સંબંધ જાપાન સાથેનો સંબંધ એ આપણો સંબંધ છે એના કારણે જોવા મળે વેપારને કારણે આ માટે વિશ્વ વેપાર સંગઠન છે જેને WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વિશ્વના દેશોની અંદર જે વેપાર થાય છે એના માટે આ સંસ્થા કામ કરે છે અને એની સ્થાપના 1995 ની અંદર સર થઈ અને ભારત છે એનો સભ્ય બન્યો એટલે આપણે જ્યારે વિશ્વ વેપાર સંગઠનની જે કઈ નિયમો છે એનો આપણે શું કરવું પડે પાલન કરવું પડે અને ભારત પણ એનો આપણે સભ્ય દેશ બન્યો એટલે વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના 1995 ની અંદર થઈ વૈશ્વિકીકરણની અસરો આપણે વિશ્વ સાથેનો વેપારની શરૂઆત કરી એની અસરો ભારત ઉપર કેવી પડી માહિતી ટેકનોલોજીને કારણે સેવા ક્ષેત્રની રોજગારીમાં વધારો થયો બેન્કિંગ છે વીમા કંપની છે શિક્ષણ છે આરોગ્ય છે પરિવહન છે આવી નવી નવી ટેકનોલોજીને કારણે જે સેવા ક્ષેત્ર છે વાહન વ્યવહાર છે તો એ સેવા ક્ષેત્રની અંદર રોજગારીમાં શું થયું વધારો થયો અને લોકોને કામ મળતું થયું ફોન ફેક્સ મોબાઈલ ઈમેલ ઇન્ટરનેટ વિડિયો જેવા સાધનોથી ઓછા સમયની અંદર વધારે કાર્યશીલ ઝડપી બન્યું અને એ સેવાનો પણ આપણે લાભ મળ્યો આજે તમારો કોઈ સંદેશો મોકલાવો છે તો સેકન્ડના પા ભાગની અંદર તમે મોબાઈલ દ્વારા છે ઈમેલ દ્વારા છે વોટ્સઅપ દ્વારા છે ફેક્સ દ્વારા છે ફોન દ્વારા છે તમે સંદેશો મોકલાવી શકો છો તો ઓછા સમયની અંદર ઝડપથી તમે માહિતી છે એનું પ્રસારણ કરી શકો છો બહુરાષ્ટ્રીય કંપનીઓ યજમાન દેશોની કંપનીઓ સાથે સંયુક્ત સાહસ કરવા લાગી હવે બહુરાષ્ટ્રીય કંપનીઓ એટલે વિશ્વના જુદા જુદા દેશોની અંદર જે કંપનીઓ જોવા મળે છે એ કંપનીઓ હવે ત્યાં કે ભારત જેવા દેશોની અંદર પણ પોતાની કંપનીઓ સ્થાપવા લાગી કોઈ રોકાણ કરવા લાગી કોઈ વિદેશી કંપની ભારતમાં કંપની સ્થાપે તો ભારતના લોકોને રોજગારી મળે
તેમાં એને લાભ મળશે. ફોર્ડ મોટર્સ, ટાટા મોટર, ઇન્ફોસિસ, એશિયન પેઇન્ટ, આપણે એશિયન જે કલર છે કે પાને આંતરરાષ્ટ્રીય સ્તરે વેચાણ ધરાવતી કંપનીઓ બની છે. કે આપણે ભારત દેશમાં તો એની વસ્તુનું વેચાણ થાય છે, સાથે સાથે આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ બની છે અને સાથે સાથે તીવ્ર સ્પર્ધા. હવે આપણે વૈશ્વિકરણ અપનાવ્યું તો આપણે જે વસ્તુઓનું ઉત્પાદન કરીએ છીએ એ અન્ય દેશોની જે વસ્તુઓ છે એની સાથે આપણે શું કરવું પડે છે, હરીફાઈ કરવી પડે છે. અને ઘણીવાર હરીફાઈને કારણે આપણા નાના ઉદ્યોગો છે, ગૃહ ઉદ્યોગો છે, એને અસર પણ થઈ છે અને ઘણીવાર આપણે ફાયદો પણ થાય છે. ચાઇનાના જે રમકડાઓ છે એ જુદી જુદી ડિઝાઇન વાળા ઓછી કિંમત ને કારણે આપણા જે ભારતીય રમકડા છે એ મોંઘા પડે છે. તો ચાઇનાના જે રમકડાઓ છે એનો વેચાણમાં શું થયો છે, વધારો થયો છે. અને 70% થી 75% છે એ નફો એને વધારે મળે છે. તો કહેવામાં આવ્યું કે તીવ્ર સ્પર્ધાને કારણે ઘણીવાર આપણા નાના ઉદ્યોગો છે એને પણ અસર જોવા મળે છે, પરંતુ અમુક ઉદ્યોગોની અંદર શું જોવા મળે છે, ફાયદો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્રણ આર્થિક ઉદારીકરણ એટલે સરકાર દ્વારા જે નિયમો છે અને નિયંત્રણો છે ક્રમશઃ ઘટાડવાની પ્રક્રિયાને આર્થિક ઉદારીકરણ કહેવામાં આવે. સરકારના જાહેર સાહસો છે, સરકાર હસ્તકના જે ઉદ્યોગો છે ખાનગી વ્યક્તિને સોંપવાની પ્રક્રિયાને ખાનગીકરણ કહેવામાં આવે છે, અથવા સંયુક્ત ભાગીદારી કરે એને પણ ખાનગીકરણ કહેવામાં આવે છે. અને વૈશ્વિકીકરણ એટલે સમગ્ર